ઓરઠ બલો અને ઉનાળે ગુજરાત એ વરસાને વાગણ બલો नमस्कार दर्शक मित्रों, मां आशापुरा न्यूज चैनल में आपनु हार्दिक स्वागत छे। हूँ रिंकल परमार। तो जोईए आजना स्थानिक समाचार। भूज तालुका नू नोतियार भखरी एक एवं गाम छे जेमा आपणने तमाम समस्याओ जोवा मळशे। आ गाम में चूंटायेला प्रतिनिधिओ के अधिकारीए रूबरू मुलाकात लई समस्याओ समजवानी जरूरत छे। ભુજ તાલુકાનું નોતિયાર ભખરી ગામ કમાગુના જૂથ પંચાયત હેઠળ આવેલ છે। આ ગામમાં તમામ સમસ્યાનો ઉત્તમ નમૂનો જોવા મળશે। ભુજથી 40 કિલોમીટર અને લોરિયાથી 20 કિલોમીટર દૂર આ ગામ આવેલ છે। આ ગામની સડક માત્ર દેખાવની જ છે, તેના ઉપર વાહન ચલાવવું મુશ્કેલ છે। સડક જો ન હોત તો આટલા ખાડા પણ ન હોત, પણ સડકને બદલે ખાડા વધારે દેખાય છે। અને આ ગામમાં કોઈ એસટી બસની સુવિધા નથી, છકડાઓ પણ આ વિસ્તારમાં આવવા તૈયાર નથી, એમાં ગામમાં જવા માટે રસ્તો જ નથી। માનુસ ટીમ અત્યારે ત્રાય બકરી પાસે આવેલી છે। આ લોરિયાથી 20 કિલોમીટર જેવું થાય છે, એટલે ભૂતથી મિનિમમ 45-50 કિલોમીટર થાય। લોરિયાથી ઇન્ટિરિયર 20 કિલોમીટર રસ્તો છે। તમે રોડની હાલત જોવો છો, રોડની હાલત એટલી ભયાનક ને ખરાબ છે કે આમાં શું થઈ શકે। એક બાજુ સરકાર વિકાસની વાતો કરે છે અને બીજી બાજુ તમે જે ઇન્ટિરિયર ગામડાઓમાં મુલાકાત લેજો તો ખ્યાલ આવે કે કારણ કે લોકલ ધારાસભ્યો આપણા અહીંયા ભુજ તાલુકાના ધારાસભ્યે કદાચ આ ગામ નહીં જોયું હોય, કારણ કે આ ગામ એટલું ઇન્ટિરિયર છે, નથી બસ આવતી, નથી કોઈ છકડા આવતા, નથી કોઈ ડૉક્ટર, નથી કોઈ સુવિધાઓ, નથી કોઈ રસ્તા। તો વિચાર કરો આ માણસો કઈ રીતે જીવતા હશે। આપણે ત્રાયા બકરી ગામમાં જશું અને ત્યાં એમની પરિસ્થિતિ કેટલી ખરાબ છે તમને બતાવશું। આ ગામમાં પાણીની સમસ્યા છે તે અન્ય સમસ્યા સામે નાની જણાય છે। લોકો અન્ય અનેક સમસ્યાઓથી પીડાય છે, ત્યારે અહીં પાણીની એક સમસ્યા ગણી શકાય। આરોગ્ય માટે લોરિયા પીએચસીમાં જવું પડે, પણ અહીં કદી આરોગ્ય કર્મચારી આવ્યાનું ગામ લોકોને યાદ નથી। બીમારીમાં તેમને ડોક્ટરોની દવાને બદલે દુવાઓ વધુ મદદ કરે છે। લાઇટ, પાણી, સડક, વાહન વ્યવહારની સમસ્યા સાથે આ ગામમાં મોબાઈલનું કોઈ જ નેટવર્ક મળતું નથી, જેથી આ ગામમાં સંચારના સાધનો જ નથી। સમગ્ર દેશથી આ ગામ સંચાર વિષયે કપાયેલ છે। આ સમસ્યાઓ તો લોકો સહન કરી લે છે, પણ ત્યાંના 50થી વધુ બાળકોનું ભવિષ્ય પણ વધુ ધૂંધળું છે। આ તમામ સમસ્યાઓ અંગે ગામ લોકોએ પણ ફરિયાદો રજૂ કરી અને અહીંયાના પંચાયતના સભ્ય કદરભાઈને આપણે મળીશું, પણ શરમજનક વાત એ છે કે આખી સ્કૂલ ખાલી છે। તો સરકાર એક બાજુ મોટા મોટા ભણવાના પ્રોગ્રામ કરે છે, પણ જે આ માસ્તર નથી આપતા તો ભણશે ક્યાંથી? છોકરા 50 અણિયાળા છે ને, કેટલો સમયથી અહીંયા ટીચર માસ્તર નથી આવતા? ટીચરો લગભગ 3 વર્ષ થઈ ગયા ને, તો તમારી સરકાર પાસે શું માંગ છે? હવે માસ્તર નથી રહેતા, શું કરી? તમારે જવાબ પેલા કરેલી હતી, કરેલી હતી, રહેતા જ નથી। હવે શું માંગ છે તમારી? માસ્તર ની છે। આજે તમારા ગામમાં બીજી શું શું સુવિધાઓ તમને જોઈ છે? સુવિધા એક તમે રોડ જ નથી, આ ડગડેલો જ પાડી છે, કેટલા વર્ષ થઈ ગયા એક બને જ બને પછી બને જ નથી। કેટલા વર્ષો છેલ્લા બને નથી? કેટલા વર્ષો થઈ ગયા? ને છે 7 વારે થઈ ગયા, છેલ્લા 3 વર્ષથી કોઈ ટીચર નથી આવતો અહીંયા। અને સરપંચને પણ રજૂઆત કરી છે, જિલ્લા પંચાયતમાં રજૂઆત કરી, તાલુકા પંચાયત મૌખિક રજૂઆત કરેલી છે, પણ છતાંય હજી કાંઈ નિવેડો નથી આવ્યો। તો શું આ ગામને ટીચર નહીં મળે? છોકરાઓ 50-60 છોકરાઓ અભણ જ મોટા થશે, એને એજ્યુકેશન નહીં મળે? આવા ટાંકા છે જેમાં પાણી નથી, નળ છે એની ખોલવાટ ઝાંક્યું નથી, બાથરૂમ જેના દરવાજા નથી। તો આ સ્કૂલનો કોન્ટ્રાક્ટર તો બનાવીને ચાલ્યા ગયા, પણ સુપરવાઇઝર હોય કે તાલુકા પંચાયત હોય કે એના ઉપલે અધિકારી હોય, એ ક્યારેય આવા ગામડાની મુલાકાત નથી લીધી એવું લાગી રહ્યું છે। ગમે તેમ કરીને ગામમાં પહોંચો તો અન્ય સમસ્યા પણ જોવા મળશે। નાના બાળકોનું જૂથ શિક્ષણથી વંચિત જોવા મળશે। આ ગામમાં 3 વર્ષથી કોઈ શિક્ષક નથી, પણ સ્કૂલ છે। સ્કૂલની સામે એકલવ્યની જેમ બાળકો બેસીને એકબીજાને શીખવી રમત ગમત કરી આનંદ કરે છે। ત્રાય બકરીમાં જે આપણે સ્કૂલ જોઈ અને પાછળ જોવો છોકરાઓ આ ભણતરથી બધા વંચિત છે અને માત્ર શિક્ષણ ખાતું મોટી મોટી વાતો કરે છે, પણ ત્રાયા બકરીમાં શિક્ષણ આપવાથી નિષ્ફળ ગયું છે અને મોટી મોટી સ્કૂલો બનાવી છે, પણ માસ્તરો એ કે આપતા નથી। મોટા મોટા રાજકારણીઓ જ્યારે ચૂંટણી ઇલેક્શન હોય ત્યારે અહીંયા મોટું બતાવ આવે છે, મોટી મોટી વાતો કરી જાય છે, પછીના 4 વર્ષને 11 મહિના સુધી દેખાતા નથી। ગામજનોની એટલી બધી ફરિયાદો છે અને નથી કોઈ હોસ્પિટલ, નથી કોઈ ડૉક્ટર, કોઈ પણ સુવિધા નથી, ફોન કરવા માટે પણ ડુંગર ઉપર જવું પડે છે,
ને પાણી પીવું હોય તો કાયલા ડેમમાં જવું પડે, અન્યથા જે પાણી લાઈન આવે છે એ પાંચ પાંચ દસ દસ સુધી બંધ પડ્યું હોય છે. તો આ વિકાસ છે કે વિનાશ એ અહીંયા જે પ્રજા રહી સમજી નથી શકતી. સમગ્ર પ્રકરણ અને ગામની સમસ્યાઓ જ્યારે જિલ્લા વિકાસ અધિકારી શ્રી ભાલારા પાસે રજૂ કરી ત્યારે ત્વરિત હુકમ કરી શિક્ષકની વ્યવસ્થા કરવા હુકમ કર્યો તથા અન્ય મુશ્કેલીઓ અંગે પણ કાર્યવાહી થશે તેવું આશ્વાસન આપ્યું. આ અંગે દીદીઓ શ્રીએ જણાવ્યું હતું કે અત્યારે ત્યાં ઉત્તર પખરીમાં એસટીપી સ્કૂલના કન્સેપ્ટ ઉપર વ્યવસ્થા ચાલુ છે, પરંતુ ગામ લોકો ની અપેક્ષા પ્રમાણે ત્યાં રેગ્યુલર ટીચર્સને મુકાય એના માટે અમે તપાસ કરાવી અને એસટીપી સ્કૂલને બદલે જૂથમાંથી કોઈ વ્યવસ્થા થાય એ વધારે ગામ લોકોની માગણી પ્રમાણે થઈ શકે તો એવા પ્રયત્નો ચાલુ છે. આ ઉપરાંત ઇન્ટિરિયર ગામ હોવાથી ત્યાં કનેક્ટિવિટી રોડ રસ્તાઓના પણ પ્રશ્નો છે, તો એના માટે પણ આપણે તાલુકા આયોજન સમિતિ, જિલ્લા આયોજન સમિતિ, બીજી ગ્રાન્ટ્સમાં વહેલા તકે આ બધી કનેક્ટિવિટી થાય અને પીવાનું પાણી તેમજ સ્કૂલ આરોગ્ય બધી સેવાઓ આપણે સમયસર પહોંચાડી શકીએ એના માટે અલગ અલગ વિભાગની ટીમો મોકલી અને અમે એનું આયોજનમાં લઈ લેશું. એ રીતે આ નોતિયાર ભખરી ગામની સમસ્યાઓ મા ન્યૂઝની ટીમે સત્તાવાળાઓ સમક્ષ રજૂ કરી ગામની મુશ્કેલીઓ દૂર કરવા એક નમ્ર પ્રયાસ કર્યો છે. જાહેર આભાર શ્રી હરિલાલ નાનજી પટેલ, શ્રી શ્યામજી રાણા આહિર, શ્રી નારાયણ કારા ડાંગર, શ્રી લખમણ ભચ્ચુ બતા, અલાના હાજી હસન સમા, શ્રી ગાબુભા લખમણજી હોથી, શ્રી ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક લિમિટેડ, જમીન વિકાસ બેંક, ખેતી બેંકની પ્રતિષ્ઠા ભરી ચૂંટણીમાં અમારી પેનલમાં તમામ ઉમેદવારોને ભવ્ય વિજય અપાવવામાં જેમનો સિંહ ફાળો છે તેવા આ બેંકના ભુજ તાલુકાના તમામ મતદારો, અમને મદદરૂપ થનાર તમામ આગેવાનો, અમારા કાર્યકરો, શુભેચ્છક અને નામી અનામી સર્વેનો અત્રેથી જાહેર આભાર વ્યક્ત કરીએ છીએ અને આ બેંકના માધ્યમથી તાલુકાના ખેડૂતોને હર હંમેશ મદદ કરતા રહીશું. પેનલના આગેવાનો અને ભવ્ય વિજયના સારથીઓ શ્રી શિવજીભાઈ કે આહિર, શ્રી રૂપાભાઈ રામજી ચાડ અને ભુજ તાલુકાનું સહકારી ગ્રુપ. ત્રીજા વર્ષમાં પ્રવેશા લેડી કેર લેડીઝ વેર શોરૂમના ભુજની પ્રોપ રાઇટરે જાહેર જનતા તથા વાહલા ગ્રાહકો માટે ડિસ્કાઉન્ટ ઓફર ખુલ્લી મૂકી છે, જેનો જાહેર જનતાએ લાભ લેવા જણાવાયું. ભુજમાં આવેલ લેડીકેર રેડીમેડ સ્ટોર એ બે વર્ષમાં ખૂબ જ લોકચાહના મેળવી છે. આ બે વર્ષ દરમિયાન કચ્છમાં તેમજ કચ્છ બહારથી આવતા પ્રવાસીઓ તથા મહિલાઓનો અપ્રતિમ વિશ્વાસ મેળવ્યો છે. એઇટ ડાયમંડ પ્લાઝા સુહાગ સ્ટોર છઠ્ઠી બારી રિંગ રોડ પર આવેલ અદ્યતન એરકન્ડિશનર શોરૂમમાં સ્ત્રીઓના પરિધાન માટે ભુજમાં આગવી ઓળખ ઉભી કરી છે. ડિઝાઇનરોની ડિઝાઇનથી લેટેસ્ટ ફેશનના લેડીઝ વેરનો ખજાનો આ સ્ટોરમાં જોવા મળે છે. જોઈએ, બે વર્ષ પૂર્ણ થતા આ શોરૂમના સંચાલકોએ સંતોષ વ્યક્ત કરી આવનારા સમયમાં હજુ લેટેસ્ટ વેરાયટીઓ દ્વારા મહિલાઓની વસ્ત્રોની માંગ પૂરી કરવા ખાસ પ્રયત્ન થશે તેમ જણાવાયું છે. અમારા લેડી કેરની વિશેષતા હું મારા મોટે કહીશી તો સારું નહીં લાગે, પણ તો બી એટલું કહીશ કે લેડી કેરમાં અમે એટલું ગ્રાહકને સંતોષપૂર્વક કામ આપીએ છીએ કે અમારામાં જે કમી છે એને એનર્જીમાં માન આપી અને આપણે એને પૂરું કરવા માંગીએ છીએ કે ગ્રાહકને પૂછી લઈએ છીએ કે ભાઈ આમાં શું કઈ કમી લાગે છે, અમારી ચોઈસ શું છે કે ભાઈ તમને કઈ ટાઈપની વેરાયટી જોશે, ઓકેજન શું છે, પેલા ઓકેજન સમજી પછી અમે ડિઝાઇનરને અમે પાસ કરીએ છીએ કે ભાઈ આ ટાઈપની માંગણી છે અમારી પાસે, કે મર્યાદિત સમય બી અમે ન કહી શકીએ અને ગ્રાહકની માંગ બી ન કહી શકીએ અને અમારી કોઈ ડેટ ફિક્સ નથી હોતી. આ હર વર્ષની એક સ્કીમ હોય છે કે અમે સરપ્રાઇઝ ડેટ આપીએ છીએ, સરપ્રાઇઝ ડેટમાં એન્ડિંગ આવે, ન્યૂઝ દ્વારા એ લોકોને એનાઉન્સ કરી દઈએ છીએ કે બસ હવે આટલા સમય દરમિયાન છે. મારું અપર્ણાબા રાઠોડ. અહીંયાની ડિઝાઇનર પીસ સારા હોય છે, પ્લસ મટીરિયલ વાઇઝ બી બહુ સરસ છે. ધણી માતંગ દેવની 261મી જન્મ જયંતિ નિમિત્તે મહેશ્વરી પંથના ભાવિકોએ શુભેચ્છાઓ પાઠવી. મહેશ્વરી મેઘવાળ સંપ્રદાયનો જે પવિત્ર માર્ગ મહિનાનો જે મહિમા છે એની ઉજવણીની પૂર્ણાહુતિ થાય છે અને આવતીકાલે પરમ પૂજ્ય ધણી માતંગ દેવનો જન્મ જયંતિ આવતીકાલે જે આવી રહી છે એના નિમિત્તે
આજ રોજ મહેશ્વરી મેઘવાડ સમાજ આશાપુરા નગર તથા મામેદેવ નગર ના ઉપક્રમે આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને સર્વ શ્રી જનતાને મામેદેવ માતાદેવ રવજી જમનાસ મહેશ્વરી છે મારું નામ. આજે છે ને આપણા ધણી માતાનો આપણે અમારે જન્મ જયંતિ છે તો બધાને હું અમારા સમાજ ભાઈઓને અને બધાને બીજા સમાજને બધાને હું શુભેચ્છા પાઠવું છું. ભારત ઉત્સવ 2014 તારીખ 1 ફેબ્રુઆરી 2014 થી 24 ફેબ્રુઆરી 2014 સુધી ભારતનું એકમાત્ર અભૂતપૂર્વ અને અદ્ભુત હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ પ્રદર્શન આપના ભરોસાનું પ્રતીક એટલે ભારત ઉત્સવ 2014. માટી કલાનો અદ્ભુત ખજાનો, હાથ બનાવટના ફર્નિચરનું વેચાણ તેમજ પ્રદર્શન, ફેન્સી માર્બલ મંદિરો, એકવાર મુલાકાત લેવાનું ચૂકશો નહીં. એડ્રેસ ટીન સિટી એકોર હોસ્પિટલ સામે મુંદ્રા રોડ ભુજ કચ્છ. સંપર્ક 9328040046. ભુજ તાલુકાની 3 કેમિકલ્સ કંપનીઓ પાસે 53 કરોડ થી વધુ લેણી રકમ વસૂલ કરવા માટે તાલુકા પંચાયતની ધીમી કામગીરી. કારોબારી ચેરમેન આ રકમ વસૂલ કરવા માટે જાગૃત છે પણ કર્મચારીઓ આ બાબતે જાગૃત પ્રતિભાવ દાખવતા નથી તેવી છાપ બહાર આવી છે. ભુજ તાલુકાની ખાવડા બન્ની વિસ્તારની સોલારિશ કેમટેક, એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝ તથા શ્રી આર્ચિયન કેમિકલ્સ કંપની પાસે ભાડા પેટે 53 કરોડ 51 લાખ જેટલી માતબર રકમ વસૂલ કરવાની થાય છે. આ બાબતે પંચાયતી ધારાની કલમ 152 તથા 154 પ્રમાણે નોટિસ આપવાની થાય છે. ભૂતકાળમાં તાલુકા પંચાયતની જનરલ સભામાં ઠરાવ કરી તાત્કાલિક રકમ વસૂલ કરવા વહીવટી તંત્રને જણાવેલ પરંતુ હજુ સુધી વહીવટી તંત્રે આ કામ માટે રફતાર પકડી નથી. અમે અમારા જે તલાટી કમ મંત્રીઓ છે જે કંપનીઓના વિસ્તારના એ તમામ તલાટી કમ મંત્રીઓને જે સરકારશ્રીના લેણા નીકળે છે એ અંગે 152 નોટિસ આપવાનું એને જણાવ્યું છે તો એની સામે કડક પગલાં લઈ અને સખ્તાઈના પગલાં લઈ અને જપ્તી કરવાની કાર્યવાહી માટે નોટિસ આપવામાં આવશે. આ અંગે તાલુકા પંચાયતના કારોબારી ચેરપર્સન જયમલભાઈ રબારીએ જાગૃતિ બતાવી છે અને વહીવટી તંત્રને ઢંઢોળશે તેવી વાત કરી લેણી રકમ વસૂલ કરવા ખાસ કામગીરી કરવાનું જણાવ્યું છે. એ રીતે પદાધિકારી જાગૃત છે પણ વહીવટી તંત્રમાં સુસ્તી એ અનેક પ્રશ્નો ઉભા કરે છે. જોઈએ જયમલભાઈ સાથે આ વિષયે ખાસ વાતચીત. ભુજ તાલુકાની 3 કંપનીઓ પાસેથી ઘણા સમયથી લેણાની રકમ બાકી છે. લગભગ 53 કરોડ રૂપિયા સુધીની રકમ હજુ સુધી વસૂલ થઈ શકી નથી અને નિયમ મુજબ 152 અને 154ની કલમ હેઠળ, પંચાયત ધારાની કલમ હેઠળ એને નોટિસ આપી અને કાર્યવાહી કરી એના બેંક ખાતા અને સ્થાવર મિલકત સ્થગિત થઈ શકે એવા ખૂબ જ પાવર્સ આપેલા હોવા છતાં તાલુકા પંચાયતના અધિકારીઓ દ્વારા આ બાબતે કોઈ ઝડપથી કાર્યવાહી થઈ હોય અથવા તો કરવા માગતા હોય એવું મન બનાવ્યું હોય તેવું ક્યાંય પ્રતીત થતું નથી. આટલી મોટી રકમ ઉપર 4 પટ દંડ પણ થઈ શકે છે, બીજા કરોડો રૂપિયા પણ આ તિજોરીમાં આવી શકે તેમ છે. તેમ છતાં કંપનીઓ પાસેથી વસૂલ કરવા માટે શા માટે ઢીલાશ રાખવામાં આવે છે તો તેમના પદાધિકારી શ્રી જયમભાઈ રબારી આપણી સમક્ષ હાજર છે. તો એમાં એવું છે કે આર્ચિન અને સોલારિસ બંનેને નોટિસ પણ આપી અને એક્સેલને પણ એના તલાટી શ્રી દ્વારા થોડીક 2 દિવસ પહેલાં નોટિસ આપી છે. હવે એમાં એ લોકોએ 40 કે 45 લાખ રૂપિયા જેવું ભરણું કર્યું અને એક કાગળ આપ્યો કે ભાઈ અમને સરકારે જે તે ટાઈમે ભાવનગરમાં પણ આ રીતે અમને માફી આપીને આના માટેનું અમારું સરકાર સાથેનું કોરસ્પોન્ડન્સ ચાલુ છે. પણ તેમ છતાંય તમારી વાત બિલકુલ સાચી છે અને આ ઝુંબેશ અમારી આખી બોડીએ નક્કી કર્યું કે ભાઈ જે આપણો વેરો બાકી છે 3 કંપનીમાં એને નોટિસ અપાવવા માટે એને ઠરાવ પણ અમે સામાન્ય સભામાં કર્યો, કારોબારીમાં ઠરાવ કર્યો અને નોટિસો પણ અપાવી. તેમ છતાં કાનૂની સલાહ અમે અમારા જે લીગલ એડવોકેટ છે એના પાસે પણ અમે માંગી છે કે આની અંદર અમે આગળ આ કંપનીઓ જે કાગળો આવ્યા છે એના આધારે આપણે આગળ એના માટે શું કાર્યવાહી કરવી આવનારા દિવસોમાં અમે કરશું. કે ટીરીઓ શ્રીનું કદાચ ઢીલી નીતિ હશે તો એના માટે અમે 100% કડક પગલાં લેશું અને આવનારા દિવસોમાં 3 કંપનીઓ માટે તલાટી મિટિંગ અને સાથે સર્કલને સાથે રાખીને જરૂર પડશે તો અમે કંપનીની મુલાકાત પણ અમે લઈ અને કડક કાર્યવાહી કરશું. શિવમ કેટરર શંભુ મહારાજ રસોયા. બાનીય તહેરીક
शेखुल इस्लाम डॉक्टर मोहम्मद ताहिरुल कादरी ने इल्मी और फिक्री हवाले से हुजूर सल्लल्लाहु अलैहि वसल्लम की मोहब्बत को यूं उजागर किया कि आज हर तरफ महफिल हमदोनात सजी हुई नजर आती है। राम तहरीके मिनहाजुल कुरान का ये है, लोगों मेरा जीना मेरा मरना इंसान की जिंदगी का भरोसा नहीं है। लोग चले गए, मैं भी नहीं रहूंगा हमेशा आपके साथ, नहीं रहूंगा। मेरी बात को याद रखना, मेरा जीना मरना मुस्तफा के लिए है, मुस्तफा के लिए है, मुस्तफा के लिए है। सर वो समय तोता गया मत रहे भुज माधा पर हाईवे पर आवेल सीताराम मजूली मा पाटोत्सव उजवामा आवेओ। भुज माधा पर हाईवे ऊपर आवेल आस्थाना प्रतीक समान सीताराम मडुली मा पाटोत्सवनी उजवणी करवामा आवी। परम पूज्य संत शिरोमणि श्री बजरंगदास बापानी मडुली मा पाटोत्सवनी उजवणी बापा सीताराम सेवा समिति द्वारा करवामा आवी हती। आ प्रसंगे अनेक भाविको हाजर रह्या हता तथा आरती अने प्रसादनो लाभ लीधो हतो। नारायणा हृदयालया हॉस्पिटल हवे छे मल्टी स्पेशियालिटी हॉस्पिटल। अमदावाद, बेंगलुरु, कोलकाता, हैदराबाद, जयपुर, जमशेदपुर, रायपुर जेवा 14 शहरों में 23 कॉर्पोरेट हॉस्पिटल, भारत की सौथी मोटी हेल्थकेयर सेवाओं अपनार कॉर्पोरेट हॉस्पिटलों मानी एक नारायणा मल्टी स्पेशियालिटी हॉस्पिटल। अमदावाद में 300 बेड्स की सुविधा साथे मल्टी स्पेशियालिटी हॉस्पिटल नारायणा मल्टी स्पेशियालिटी हॉस्पिटल, पुलिस स्टेशन सामे चकुड़िया महादेव पासे रखियाल अमदावाद, रेलवे स्टेशन थी 3 किलोमीटर अने एसटी बस स्टैंड थी 5 किलोमीटर ना अंतरे, हेल्पलाइन 8980008162। भुजमा आनंद रिंग रोड पर दिवाळी पहला थयेला गटरना कामोना खाडा आज दिवस सुधी योग्य रीते पुराणा नथी। अहीना व्यापारीओए कलेक्टर समक्ष फरियाद करता किन्नाखोरीनो भोग बन्या होवाना आक्षेपो। भुजमा अनम रिंग रोड पर दिवाळी पहला गटरनी समस्याना कारणे अमुक पाइपो बदलाया हता, जेनु काम योग्य न थता अही रहता लोको अने व्यापारीओए दिवाळीना समये व्यापारीओना धंधामा नुकसान थवानी फरियाद कलेक्टर समक्ष करेल हती, जेनु मनदुख राखीने भुज नगरपालिकाए आ रस्तो आज दिवस सुधी रिपेर करेल नथी। आ रस्ता पर वाहनो साथे चालवाथी रोलर कोस्टरनो आनंद अनुभवाय छे, जो के वाहनोमां खूब ज नुकसान थाय छे अने लोकोनी कमरने खूब ज नुकसान थाय छे। भुज नगरपालिकाना सत्ताधीशो पासे अनेक वखत रजूआतो करवा छता आज दिवस सुधी आ रस्तानुं काम योग्य रीते थयेलुं नथी। वळी दिवाळी पूर्वे नगर अध्यक्षानो संपर्क साधता तेमणे 4 दिवसमां अहीं योग्य काम थई जवानी वात जणावेल हती, परंतु 4 दिवस क्यारे पूरा थशे ते जणाव्युं न हतुं। अत्यारे भुज नगरपालिकामां विकासना करोड़ोना कामो थई रह्या छे, परंतु मात्र आ रस्तो ज बिस्मार शा माटे छे તે એક સણસણતો પ્રશ્ન છે। મુંબઈના એસએલ વર્લ્ડની મજા લેવી હોય, એસએલ વર્લ્ડના રોલર કોસ્ટરની મજા લેવી હોય તો ભુજના આનંદ રિંગ રોડ ઉપર આપ બધે પધારી શકો છો। જે આ રસ્તો છે, દિવાળીથી અમુક મહિના અગાઉ આ રસ્તા આ જગ્યાએ ગટરનો કામ થયેલો હતો, એ ગટરના કામમાં વિલંબ થતાં અહીંના લોકોએ કલેક્ટર સમક્ષ ફરિયાદ કરેલી હતી ભુજ નગરપાલિકાની કે અહીંયા તાત્કાલિક કામ થતો સંદર્ભે કલેક્ટર સાહેબને કમ્પ્લેન કરેલી હતી। હવે એ કમ્પ્લેનની દુશ્મની રાખીને આજ દિવસ સુધી આ રસ્તા ઉપર હજી યોગ્ય કોઈ કોન્ક્રીટ કામ થયો નથી। આ જગ્યાએ કામ થયા એના પછી ભુજમાં અનેક જગ્યાએ ગટરના કામ થયા છે, એ કામ પૂર્ણ થઈ ગયા ને ત્યાં કોન્ક્રીટ થઈ ગયા છે, પણ માત્ર આ વિસ્તાર જ એવો છે કે જ્યાં હજી સુધી કોન્ક્રીટ થયો નથી। તો ભુજ નગરપાલિકાનો આવો વહીવટ શું સૂચવે છે? ભુજ નગરપાલિકાની કિનાખોરીનો ભોગ આ વિસ્તારના લોકો બનતા હોય એવું લાગે છે। કલેક્ટર સાહેબે પણ કદાચ આ સમાચાર જોવા જોઈએ અને નગરપાલિકાની કેવી કામગીરી થાય છે એ પણ જાણવું જોઈએ કે ભુજ નગરપાલિકા શું કામ કરે છે। કેમેરામેન હિરેન ગોર સાથે દત્તેશ ભાવસાર, મહાસાપુરા ન્યૂઝ, કચ્છિયા ટીવી સમાચાર, ભુજ।
અલ અફીફ હજ ટૂર્સ હજ ઉમરા ટૂર્સ ઓર્ગેનાઇઝર 2014 મક્કા મદીનાના તમામ જિયારતો પાસેથી બસનો અલગથી ચાર્જ લેવામાં આવશે નહીં. મુંબઈથી જિદ્દા સાઉદીયા ડાયરેક્ટ એરલાઇન્સ. મુંબઈથી ઉમરા અને પરત મુંબઈની ધાર્મિક યાત્રા કોઈ જ ખોટા વાયદા નહીં. ચોક્કસ કરેલ તારીખમાં ઇન્શાઅલ્લાહ કોઈ ફેરફાર નહીં. જો ફ્લાઇટની ટિકિટમાં વધારો થાય તો હાજીઓએ વધારો ભરવાનું રહેશે નહીં. સવારે ચા નાસ્તો, બપોરે અને રાત્રે જમવાનું તેમજ લોન્ડ્રીની ફ્રી સગવડ. અમારી ટૂરમાં કચ્છ ગાઈડ દ્વારા હજ ઉમરાના અરકાન પદ્ધતિસર સમજાવવામાં આવશે. હજ ઉમરાની બુકિંગ માટે સંપર્ક કરો અલ અફીફ હજ ટૂર્સ, ઓફિસ નંબર 212, બીજો માળ, શાંતિ ચેમ્બર્સ, SBI બેંકની સામે, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. ફોન નંબર 0 28 32 222 212. આયોજક મહેબૂબ હુસૈન જુમા પંખેરિયા, RTO વાડા. મોબાઈલ નંબર 98982 31 752, 94 2 72 35 752. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ભુજના એડવોકેટની સ્વિફ્ટ ગાડીમાં આગ લાગતા સળગી ગઈ. શોર્ટ સર્કિટ લાગતા આગ લાગી હોવાની આશંકા. ભુજના એડવોકેટની સ્વિફ્ટ કાર નંબર GJ12AF4717 વાળી તેમની કચેરી બહાર પાર્ક કરેલ હતી. રાત્રિ દરમિયાન કોઈ કારણસર આગ લાગતા ગાડીમાં મોટું નુકસાન થયું છે. આ અંગે પોલીસમાં જાણકારી કરાઈ છે. શોર્ટ સર્કિટથી આગ લાગી છે તેવી આશંકા વ્યક્ત કરાઈ છે. મારું નામ સંતોષભાઈ રાઠોડ છે. ભુજ કોર્ટમાં પ્રેક્ટિસ કરું છું એડવોકેટ. રાબેતા મુજબ મારી માલિકીની મારુતિ સ્વિફ્ટ કાર જે છે, હું કોર્ટમાંથી સાંજે 6 વાગે કોર્ટનો ટાઈમ પૂરો થયો એટલે અમારી ઓફિસની નીચે પાર્ક કરી હતી. પછી 8-9 વાગે ઓફિસ બંધ કરીને હું મારી બાઇકથી મારા ઘરે ગયો અને હંમેશ મુજબ રાબેતા મુજબ અહીંયા ઓફિસે પાર્ક કરતો હતો. અને સવારે 7:30 વાગે મને ફોનથી જાણ થયેલ, મારા મિત્રે જાણ કરેલ કે તમારી ગાડી કોઈ ટેકનિકલ કારણોસર શોર્ટ સર્કિટ થવાની કારણે આગળનો ભાગ અને આખી ઇન્ટરિયર આખું સંપૂર્ણ નાશ પામેલ છે. એટલે હું તાત્કાલિક આવ્યો અહીંયા અને મને જાણ થતાં પછી મેં સંબંધિત પોલીસ સ્ટેશનમાં તાત્કાલિક જાણ કરી અને એ બાબતે પોલીસ કાર્યવાહી કરવા માટે મેં આગળની ફરિયાદ આપી છે. અને ફક્ત ટેકનિકલ જ કારણો છે, કેમ કે ઓફિસની આ જગ્યા એકદમ હાર્ટ એરિયા છે. આજુબાજુના દરેક લોકો આપણા હિતેચ્છુ છે, આપણા મિત્રો છે ને જાગતા જ હોય છે. અહીંયા જે છે દરેક માણસો હોય છે અને 24 કલાક આ રોડ ચાલુ હોય છે. એટલે એવી કોઈ કોઈના ઉપર શક કે વહેમ કે કોઈએ અસામાજિક તત્વોએ કંઈ કર્યું હોય એવું બિલકુલ જ નથી, કેમ કે પોલીસ ઇન્વેસ્ટિગેશનમાં પણ એ જ આપણે હકીકત દર્શાવી છે. આ માત્ર ને માત્ર ટેકનિકલ કારણો હોઈ શકે. વાયરિંગ છે, બેટરી જે છે, અને અગાઉ પણ એવી જ ઘટના બની ચૂકી હતી અહીંયા ક્રુઝ ગાડીમાં. શ્રી ભુજ નગરપાલિકા ભુજ કચ્છ ખાતમુહૂર્ત સમારોહ તારીખ 19 ફેબ્રુઆરી 2014 બુધવાર, સમય સાંજે 4 કલાકે, થર્ડ ટાઉન હોલ ભુજ કચ્છ. રાજ્ય સરકારશ્રીની વિવિધ ગ્રાન્ટોમાંથી ભુજ શહેર મધ્યે થનાર ₹5.90 કરોડના ખર્ચે વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત. ખાતમુહૂર્ત તથા દીપ પ્રાગટ્યના મુખ્ય મહેમાન માનનીય શ્રી પંકજભાઈ મહેતા, પ્રમુખ શ્રી કચ્છ જિલ્લા ભાજપ. સમારોહના અધ્યક્ષ શ્રીમતી હેમલતાબેન ગોર, અધ્યક્ષ શ્રી ભુજ નગરપાલિકા. અતિથિ વિશેષના મહાનુભાવો શ્રીમતી ડોક્ટર નિમાબેન આચાર્ય, ધારાસભ્ય શ્રી ભુજ, શ્રી ત્રિકમભાઈ છાંગા, અધ્યક્ષ શ્રી જિલ્લા પંચાયત કચ્છ, શ્રી કિરીટભાઈ સોમપુરા, ચેરમેન શ્રી ભુજ ભાડા આ કાર્યક્રમમાં પધારવા હાર્દિક નિમંત્રણ આપવામાં આવે છે. નિમંત્રક શ્રી બાપાલાલભાઈ જે જાડેજા, શાસક પક્ષના નેતા શ્રી પરાક્રમસિંહ એ જાડેજા, ઉપપ્રમુખ શ્રી શ્રી હંસાબેન એન લાલન, કારોબારી ચેરમેન શ્રી સંદીપસિંહ વી ઝાલા, ચીફ ઓફિસર તથા તમામ નગર સેવકો શ્રી ભુજ નગરપાલિકા. અબડાસા તાલુકાના મોટા બંદરી ગામે ખાણ બંધ કરાવવા બાબતે એક વ્યક્તિ પર જીવલેણ હુમલો થયો. ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ. અબડાસા તાલુકામાં મોટા બંદરી ગામે જીતુ વનાજી જાડેજા, ઉંમર વર્ષ 38, ને ખાણ બંધ કરવાની બાબતમાં માર મારવામાં આવતા ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બનાવની મળતી વિગતો અનુસાર જીતુ વનાજી જાડેજા ખાણમાં કામ કરતા હતા ત્યારે કિશોરદાન ગઢવી તથા તેમની સાથે આવેલા ટોળામાં અંદાજે 15-20 સામેલ હતા. તેમણે જીતુ વનાજી જાડેજા પર હુમલો કરેલ હતો. આ બનાવમાં ઘાયલ જીતુ વનાજી જાડેજાને ઈજાઓ થતા ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તો આ બનાવ અંગે વિગતો આપતા જીતુભાઈ. જીતુભાઈ વનાજી જાડેજા. હકીકતમાં અમારા મિત્ર ખેતાજીની ખાણ છે ઉપવા બ્રેક ટેપની, એના ઉપર અમારું કામ ચાલુ હતું બ્રેક ટેપ ઉપાડવાનું. એ બ્રેક ટેપ ઉપાડવાની આ લોકો ગામરા વતી 15-20 જણાના ટોળાએ
મારા ઉપર હુમલો કર્યો. હુમલાખોરોમાં કિશોરદાન રણમલભા ગઢવી ને અનેક એમના બીજા ચાર પાંચ ગઢવીઓના ખાસ એ લોકોએ જ હુમલો કર્યો. હેપી ફેસીસ સ્કૂલ, નોલેજ વિધાઉટ બર્ડન. તમારો કુમળો છોડ નાનપણથી પોતાના માસૂમ સ્મિતને ન ગુમાવી બેસે, હસતા રમતા હેપી ફેસ સાથે અભ્યાસના પાઠ શીખવા લાગે એ માટે હેપી ફેસીસ સ્કૂલ પ્રયોગાત્મક પગલું ભર્યું છે. હેપી ફેસીસ સ્કૂલ હેવ ઓબ્જેક્ટિવ ઓફ ઓલરાઉન્ડ ડેવલપમેન્ટ ઓફ ધ ચાઇલ્ડ. હેપી ફેસીસ સ્કૂલ રજીસ્ટ્રેશન્સ આર ઓપન ફોર પ્લેગ્રુપ, નર્સરી, લોઅર કેજી, અપર કેજી, સ્ટાન્ડર્ડ 1 ટુ સ્ટાન્ડર્ડ 5. અમો તમારા બાળકને હસતા રમતા શિક્ષણના રાજમાર્ગ પર ટચલી આંગળી પકડીને લઈ જવા માટે તત્પર છીએ. આજે જ સંપર્ક કરો હેપી ફેસીસ સ્કૂલ, દેસાઈ હાઉસ, અલોહા, નિયર ભુજ ઇંગ્લિશ સ્કૂલ, વિજયનગર હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક 9898121426, 9979898610. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. સંસદમાં તેલંગાણા બિલ પર બબાલ ચાલુ. ભારે બબાલ વચ્ચે સુશીલ કુમાર શિંદેએ રજૂ કર્યો સંશોધન પ્રસ્તાવ. ભારતીય હોકી ટીમના પૂર્વ કેપ્ટન ધનરાજ પિલે અને પંજાબી સિંગર જસપિંદર નરુલા આમ આદમી પાર્ટીમાં જોડાયા. ઉત્તર પ્રદેશમાં બીએસપીના કાર્યક્રમ દરમિયાન નેતાએ સ્ટેજ પર હાજર 70 નેતાઓને સોનાના તાજ ભેટમાં આપ્યા. કોંગ્રેસ દ્વારા ગોરખપુરમાં યુવાનોને મોદી ચાના જવાબમાં રાહુલ મિલ્ક પરોસવામાં આવ્યું. આશારામ કેસમાં નવો ટ્વિસ્ટ. જોધપુર કોર્ટમાં રજૂ થયેલ એક મહિલાએ આશારામની પત્ની હોવાનો દાવો કર્યો. આમ આદમી પાર્ટી આગામી લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી વિરુદ્ધ સાજિયા ઇલ્મીને મેદાનમાં ઉતારવાની તૈયારીમાં. પી ચિદમ્બરમે વચગાળા બજેટમાં 3 મહત્વપૂર્ણ રાજ્ય બિહાર, ઉત્તરપ્રદેશ અને ઝારખંડની ઉપેક્ષા કરી, કોઈ વધારાની રકમની જાહેરાત નહીં. હૈદરાબાદની એક પાર્ટીમાં અશ્લીલતા ફેલાવવાના આરોપમાં 10 મહિલાઓ સહિત 41 લોકો પોલીસ કબજે. દિલ્હીમાં આમ આદમી પાર્ટી વિરુદ્ધ સુષ્મા સ્વરાજના ધરણા, તો બીજી બાજુ અમેઠીમાં કુમાર વિશ્વાસ સંબોધશે રેલીને. ચૂંટણી આયોગ ફેબ્રુઆરીના અંતમાં અથવા માર્ચમાં લોકસભા ચૂંટણીની તારીખની જાહેરાત કરશે. રાજીવ ગાંધી હત્યાકાંડ મામલે 3 દોષિતોને નહીં થાય ફાંસી, સુપ્રીમ કોર્ટે આજીવન કેદમાં બદલી સજા. જગનમોહન રેડ્ડીએ કોંગ્રેસને ઇટાલિયન નેશનલ કોંગ્રેસ કહેતા કહ્યું કે આંધ્રપ્રદેશની સાથે તેમણે અંગ્રેજો કરતા પણ ખરાબ વર્તન કર્યું છે. કર્ણાટક રેલીમાં મોદીએ કોંગ્રેસ પર શબ્દવાર કરતા કહ્યું કે પહેલે ધૂળ ફાંકતી થી, અબ મિર્ચી ઝોંક રહી હૈ કોંગ્રેસ. લોકસભાની સાથે જ દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓ થશે, તો અમે ધારાસભાની ચૂંટણી લડશું, કેજરીવાલે જણાવ્યું. આગામી લોકસભા ચૂંટણીમાં 3500 કરોડના ખર્ચનો અંદાજ ચૂંટણી પંચે જાહેરાત કરી. ઇન્ટરનેશનલ સંગઠન ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલનો ખુલાસો, કહ્યું કે દિલ્હીમાં ભ્રષ્ટાચાર ઘટાડવાના આમ આદમી પાર્ટીના દાવાઓ ખોટા છે. ગુજરાત વિધાનસભા કામકાજ સલાહકાર સમિતિની બેઠકનો પ્રારંભ. આગામી 20મીથી શરૂ થતા સત્રની કામગીરીનો એજન્ડા નક્કી કરવામાં આવશે. લોકસભાની ચૂંટણી નિર્ભય અને ન્યાયિક રીતે યોજાય તે માટે ગુરુવારે દિલ્હીમાં દેશના ટોચના અધિકારીઓની ચૂંટણીલક્ષી બેઠક યોજાશે. સરકારી કર્મચારીઓને બીજેપી દ્વારા ચૂંટણી ગિફ્ટ. ગુજરાતના સરકારી કર્મચારીઓની નિવૃત્તિ વય મર્યાદા વધારીને 60 વર્ષ કરવાની વિચારણા. આગામી 25 તારીખ સુધીમાં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતની 26 બેઠકના ઉમેદવાર જાહેર કરાશે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. અમારું સરનામું નોંધી લેશો. આયા એપાર્ટમેન્ટ, ઓફિસ નંબર 1, ગ્રાઉન્ડ ફ્લોર, જ્યુબિલી ગ્રાઉન્ડની સામે, ભુજ, કચ્છ.